तो आ दरमियान उत्तरायण ने लई महत्वना समाचार। उत्तरायण मां उजवणी पर रोक लगावा मुद्दे हाईकोर्ट मां सुनावणी अने तेमा राज्य सरकार तरफ थी एडवोकेट जनरल नी रजूआत जेमा केटलाक नियमो लागू करवामां आव्या छे। उजवणी अंगे सरकार नी मार्गदर्शिका रजू करवामां आवी छे। ધાબા મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ નહીં મનાવી શકાય તે આ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરાયો છે। પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર નહીં રહી શકે। મોટી સંખ્યામાં ટેરેસ કે અન્ય સ્થળોએ લોકો ભેગા નહીં થઈ શકે આ માર્ગદર્શિકામાં તે જણાવવામાં આવ્યું છે। પતંગ બજારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તે પણ જરૂરી છે। ઉત્તરાયણમાં ઉજવણીમાં કેટલાક નિયમો લગાવવામાં આવ્યા છે અને તે નિયમોને આધીન જ ઉત્તરાયણની ઉજવણી શક્ય બની શકશે। સરકારની જે માર્ગદર્શિકા છે તેમાં જે નિયમો છે તે મુજબ જ ઉજવણી કરી શકાશે। ટેરેસ પર મોટી સંખ્યામાં લોકોને ભેગા થવા પર પણ પ્રતિબંધ છે। ધાબા મેદાન કે રસ્તા પર પતંગ નહીં ચગાવી શકાય। પરિવારના સભ્યો જ ઉજવણી દરમિયાન હાજર થઈ શકશે। બાકી અન્ય કોઈ વ્યક્તિઓ પર રોક લગાવવામાં આવી છે। પતંગ બજારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે ત્યાં પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને લોકો મોટી સંખ્યામાં જમા નહીં થઈ શકે તે મહત્વપૂર્ણ બાબત રહેશે। ડ્રોન અને સીસીટીવી જેવા માધ્યમોથી પણ નજર રાખવામાં આવશે। ઉત્તરાયણમાં ઉજવણી પર રોક લગાવવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી જેમાં સરકારની જે ગાઈડલાઈન છે જે માર્ગદર્શિકા છે તેમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ છે તે રજૂ કરવામાં આવ્યું અને સાથે જ જે પ્રતિબંધો છે એ પ્રતિબંધો અને નિયમો લોકો પાળી રહ્યા છે કે નહીં તે અંગે પણ સતત વોચ રાખવામાં આવશે તે રીતની આ માર્ગદર્શિકા રહેશે। મોટી સંખ્યામાં ટેરેસ કે અન્ય સ્થળોએ લોકો ભેગા નહીં થઈ શકે। પતંગ બજારોમાં પણ લોકો એક જગ્યાએ જમાવડો કરે તે પણ નિયમોની વિરુદ્ધ ગણાશે। અમદાવાદ વડોદરા રાજકોટમાં કર્ફ્યુનો કડક અમલ કરાવાશે। ડ્રોન અને સીસીટીવી જેવા માધ્યમોથી સતત નજર રાખવામાં આવશે જેથી કરીને નિયમોનું ઉલ્લંઘન ન થાય અને કોરોનાના જે આંકડાઓ જે અત્યારે નિયંત્રણમાં આવી રહ્યા છે તે આંકડો ફરીથી વધે નહીં ઉજવણીના ઉન્માદમાં। તે પ્રકારના નિયમો અને પ્રતિબંધો ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પણ જોવા મળશે। તો કોરોના કાળમાં દેશના લોકોએ જે રીતે ઉત્સવોનો ભોગ આપ્યો છે તેમાં હવે ઉત્તરાયણનો પણ સમાવેશ। નિયમ ભંગ કરનારા સામે કડક કાર્યવાહી થશે। ઉત્તરાયણમાં જો કોઈએ પણ માર્ગદર્શિકાની બહાર કે તેને ઉલ્લંઘન કરવાની કોશિશ પણ કરી તો તેની સામે કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે હાઈકોર્ટે કેટલાક સવાલ પણ કર્યા છે।